વેસ્તાન વિસ્તારમાં ફરીથી અંદાજે 100 જેટલા આધાર કાર્ડ મળી આવ્યા છે. આ આધાર કાર્ડ અર્ધભળેલી અવસ્થામાં સોનલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ રસ્તા પર પડ્યા હતા, જેથી સ્થાનિકોને આ અંગે જાણ થતા એકઠા થયા હતા અને તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. કારણ કે આધાર કાર્ડ સરકારી દસ્તાવેજ હોય વિવિધ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે, પરંતુ લોકો સુધી આ આધાર કાર્ડ પહોંચાડવાની જગ્યાએ જાહેરમાં ફેંકી દેવાયા હતા અને સળગાવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ભેસ્તાન વિસ્તારમાં અગાઉ પોસ્ટ ઓફિસના બાથરૂમ અને માળિયા પરથી મોટી સંખ્યામાં સ્થાનિક નગર સેવક અને લોકોએ રેડ કરી આધાર કાર્ડનો જથ્થો જપ્ત કર્યો હતો અને આજે ભેસ્તાનની સોનલ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ રસ્તા પરથી 100 જેટલા આધાર કાર્ડ અર્ધ બળેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે સરકારી યોજના સુરતમાં જાણે લીરા ઉડતા હોય તે રીતે ભેસ્તાન અગાઉ સુરતના નાનપુરા વિસ્તારમાં પણ કચરા પેટીમાંથી આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પણ તંત્ર સામે સવાલો ઉઠ્યા હતા, તો સમગ્ર મુદ્દે સ્થાનિકોએ નગરસેવક સતીશ પટેલને રજૂઆત કરી હતી. રાજુભાઈ પંડ્યા, એ જી કોણ સા વિસ્તાર હે? એ ભેસ્તાન સોનલ ઇન્ડસ્ટ્રી કે પાછળનો વિસ્તાર છે. અચ્છા, આજે તમે અહીંયા શું જોયું? સવારે 9 વાગે અમે પાછળ ગયા, 2-4 માણસ અમે, તો પાછળ આધાર કાર્ડ સળગતા હતા કચરા પેટીમાં. તો અમે જોયું તો અડધા તો ભરી ગયેલા હતા અને અડધા તો 150-200 જોયા તો સામે દેખાતા જ હતા. આજુબાજુના વિસ્તારના સોલર ઇન્ડસ્ટ્રીઝના વિસ્તારના જ છે આધાર કાર્ડ. અને આ સરકારી તંત્રની બેદરકારીમાં આ બધા એક સાથે સળગતા જોવા મળેલા. અચ્છા, કેટલા આધાર કાર્ડોનો આધાર કાર્ડનો જથ્થો જોવા મળ્યો? લગભગ 100-150 તો અમે સામે જ જોવા મળે છે. અડધો ભરેલી હાલતમાં હતા બધા. કોઈ બાયડા તમે જોયા છે? ના, એવું કઈ જોવા મળ્યું નથી. આ તો અમે બાર પાછળ ગયા ત્યારે જો ખબર પડી કે આધાર કાર્ડ સરકતા છે. તમને શું લાગે છે, કેમ બાળી નાખવામાં આવ્યું હશે? હવે એ તો અમને ખબર નથી, પણ આ જોવામાં આવ્યું માણસોને હતું કે આધાર કાર્ડ વગર કેટલી તકલીફ પડતી હોય છે. સબસિડી, બેંકના ખાતા ખોલવા માટે, આ બધું કેટલી સામાન્ય આમ પબ્લિકને કેટલી તકલીફ પડતા. આ લોકો પહોંચતા કરતા નથી સરકારી તંત્રની. આ બેદરકારી દેખાય છે, જેથી તેઓ લોકો સાથે ભેસ્તાન પોસ્ટ ઓફિસે ઘસી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. પરંતુ આ રીતે વારંવાર સરકારી દસ્તાવેજ મળી આવતા લોકોને વિવિધ યોજનાનો લાભ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.